રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓને પૂરતો પગાર ચૂકવવામાં ન આવતા આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. રાજ્યના નગરપાલિકા કર્મચારી સંગઠનના એલાનને પગલે કચ્છની સુધરાઈઓમાં પણ સૂત્રોચ્ચાર થયા હતા. ભુજ ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને કામકાજ ચાલુ રાખ્યું હતું અને પગાર વધારાની માગણી કરી હતી. આજરોજ અખિલ ગુજરાત કર્મચારી મહામંડળ તરફથી અને એના પ્રમુખ તરફથી અમને સૂચના આપવામાં આવી છે. એ પ્રમાણે માસ સીએલનો આજે ઓલ ગુજરાત નગરપાલિકાના કર્મચારીઓનું આયોજન છે. પરંતુ ભુજ નગરપાલિકાના અમે જે કર્મચારી ભાઈ બહેનો છે એ માસ સીએલમાં નહીં, પરંતુ કાળી પટ્ટી ધારણ કરી અને અમારી જે માગણી છે એ અમલમાં આવે એના માટેની અમારી એક આ એક દેખાવ છે અને અમે એ પ્રદર્શિત કરવાના છીએ. ભુજ નગરપાલિકામાં અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્ટાફનું બહુ અછત છે, કર્મચારી ભાઈ બહેનો પણ બહુ ઓછા છે. એ અનુસંધાને જે દૈનિક સગવડો છે એ નાગરિકોને તકલીફ પડે નહીં અથવા તો અટવાય નહીં એ અનુસંધાને અમે આજે માસ સીએલનું આયોજન છે એ પડતું મૂકી અને એના માટે અમે કાળી પટ્ટી ધારણ કરી અને અમે આ વિરોધ પ્રદર્શિત કરવાના છીએ. આજરોજ 162 નગરપાલિકા જે છે એ તમામે તમામ માસ સીએલનું એક આયોજન કરી અને એનો વિરોધ કરવાના છે. અમારી માગણી અગાઉ અમે 3 દિવસ પહેલાં પ્રાંત અધિકારી જોશી સાહેબને એક આવેદનપત્ર આપી દઉં. એ અનુસંધાને 48% જે મહેકમ ખર્ચની મર્યાદા છે એ દૂર કરવામાં આવે, તેમજ રાજ્ય સરકાર તરફથી જે ગુજરાતના જે કર્મચારી ભાઈ બહેનો છે એમને 6ઠો અને 7મો પગાર પંચ મળે છે, એવી જ રીતે અમને પણ 6ઠો અને 7મો પગાર પંચ અમલમાં આવે એવી અમારી માંગ છે. આગામી દિવસોમાં અમારું જે અખિલ ગુજરાત કર્મચારી મહામંડળ છે એમના તરફથી જે આયોજન અને જે સૂચના આપવામાં આવશે એ રીતે અમે આગળ અમારો પ્રોગ્રામ આપીશું.